नमस्ते विद्यार्थी मित्रों, केम छो बधा? मजा माने तो चालो हवे आपणे भणवानो छे धोरण 6 नो हिंदी। लीथामां आपणे पाठ जे लखता हता एमां थोड़ो हजी बाकी छे लखवामां, बराबर ने? चलो ए पेज आपणे आजे खोलो लीथामां। हवे तो आगळना लेक्चरमां आपणे अहींया सुधी જોઈ ગયા હતા ને પેજમાં કે સમાનાર્થી શબ્દ ઢૂંઢ કર ઘેરા બનાવીએ, એટલે સમાનાર્થી શબ્દના જેવો હોય આપણે ગોતવાનો અને આમાં ગોળ કરીને લખતું જવાનું। તો લોક છે એનો સમાનાર્થી શું થાય? તો કે વિશ્વ અને દુનિયા। એવી રીતે બીજો સમાનાર્થી શબ્દ જોઈએ તો કે માન। તો માનનો સમાનાર્થી શબ્દ બીજો શું થાય? તો કે સન્માન। શું થાય? સન્માન। તો અહીંયા લખવાનું છે અને આપણે એની ઉપર ગોળ બનાવવાનો છે। તો પેલા સમાનાર્થી શબ્દ બે લખાવી દો, માનનું શું થાય? સન્માન, અને બીજું શું થાય? તો કે પ્રતિષ્ઠા। હવે આ બંને શબ્દ લખ્યા એ આપણે કોષ્ટકમાંથી ગોતવાના છે। તો પહેલાં સન્માન તો અહીંયા દેખાય છે, ચાલો એની ઉપર ચોરસ અથવા ગોળ કરી દો। પછી બીજો શબ્દ પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા ક્યાં છે લખેલું? તો કે અહીંયા। આ બે શબ્દ મળી ગયા। હવે નંબર 3 ઉપર નિશાન, તો એનો સમાનાર્થી શબ્દ પહેલાં શું થાય નિશાનનું? તો કે ચિહ્ન। ચિહ્ન અથવા સંજ્ઞા। તો હવે આ બંને શબ્દ છે આપણે કોષ્ટકમાંથી ગોતવાના છે। તો પેલું ચિહ્ન ક્યાં લખેલું છે? દેખાય છે ચિત્રમાં? હં, તો જો અહીંયા ચી છે એ ત્રાંસા શબ્દ આપેલા છે, ચિહ્ન થઈ ગયું આ હ ને ન ભેગો આવેલો હોય એટલે ચિહ્ન। પછી તો કે સંજ્ઞા, તો અહીંયા સ ને માથે મીંડું આવે સંજ્ઞા। આવી રીતે શબ્દ ઉપર કાટા અક્ષરથી લીટી કરવાની। પછી નંબર 4 હાથ, હાથ એટલે શું થાય? તો કે હસ્ત અને પાણી। પાણી એટલે પણ હાથ થાય અને હસ્ત એટલે પણ હાથ જ થાય। તો હવે એ બંને શબ્દ આપણે આમાંથી ગોતવાના છે। તો પહેલો શબ્દ જોઈએ તો કે પાણી, અહીંયા દેખાય છે તો ચાલો એની ઉપર આમ કરી દો આવી રીતે પાણી, અને બીજું શું છે? અરે સોરી, હસ્ત। તો હવે હસ્ત તો કે અહીંયા છે, દેખાય છે હસ્ત। ચાલો બંને થઈ ગયા હસ્ત અને પાણી, એટલે કે હાથના બે સમાનાર્થી શબ્દ હસ્ત અને પાણી। પછી અંબર, અંબર એટલે શું થાય? તો કે આકાશ, અને આસમાની થાય અને ગગન પણ થાય। તો આપણે બે શબ્દ શોધવાના, પહેલાં તો આકાશ અને ગગન। તો જો આકાશ ક્યાં લખ્યું છે પહેલાં એ શોધવાનું છે। દેખાય છે અહીંયા જગ્યા ખાલી છે ને આકાશ। હવે ગગન, તો ગગન જે શબ્દ આપણે લખ્યો છે એ શબ્દ આપણે આ કોષ્ટકમાંથી એના અક્ષરો ગોતી અને એની ઉપર ચોરસ અથવા ગોળ કરી દેવાનો। હવે આ લખાઈ ગયું પ્રશ્ન નંબર 8। પ્રશ્ન નંબર 8 મેં સોરી 8મો પ્રશ્ન તો આ છે। પ્રશ્ન નંબર 8 મેં દિયે ગયે કોષ્ટક મેં સે આપને જો સમાનાર્થી શબ્દ ઢૂંઢે હે ઉનકા વાક્ય મેં પ્રયોગ કીજીએ। આપણે જે શબ્દ શોધ્યા છે, દાખલા તરીકે ઉદાહરણ આપેલું છે કે પાણી, તો સીતાને પાણી સે પાણી પીયા, પાણી એટલે શું થાય? સમાનાર્થી હાથ જ થાય ને। તો આપણે જે આ સમાનાર્થી શબ્દ છે એના વાક્યમાં ઉપયોગ કરવાનો છે। તો હાથનું સમાનાર્થી શું થયું? પાણી થયું ને। તો એટલે પાણી શબ્દ છે એનો આપણે ઉપયોગ કરવાનો છે વાક્ય બનાવવામાં। તો કે સીતાને પાણી સે હાથ ધોયા, પાણી એટલે શું થાય? તો કે પાણી સે પાણી પીયા, પાણી એટલે કે હાથ થાય ને। સીતાને હાથ સે પાણી પીયા, વાક્ય તો એક જ થાય પણ શબ્દનો ઉપયોગ આપણે જે સમાનાર્થી લખ્યો છે એનો ઉપયોગ કરવાનો। હવે એવી રીતના વાક્ય બીજું જોઈએ તો વિશ્વ લખેલું છે ને, તો એ વિશ્વ શબ્દ છે એનું આપણે લખવાનું વાક્ય। સારા વિશ્વ એક હે લખો, સારા
विश्व एक हे आवी गयुं ने। आ विश्व शब्द छे वाक्य में आवो जोईए। पछी नंबर बे के दुनिया, तो दुनिया में बहुत से देश है, लखो दुनिया में बहुत से देश है, दुनिया में घना बधा देशों छे ने। हाँ, तो आपणे दुनिया शब्द जोवानो छे, दुनिया शब्द छे वाक्य में आवो जोईए एवी रीतना। त्यार पछी नंबर त्रण सम्मान, हवे ए शब्द जोईए तो हम बड़ों का सम्मान करे, एटले के आपणे छे आपणाथी मोटा लोकोनो सम्मान करवो जोईए, मान आपवो जोईए। हम बड़ों का सम्मान करे, આપણાથી જે મોટા લોકો હોય આપણે એને માન આપવું જોઈએ। પ્રશ્ન નંબર ચાર, એટલે શબ્દ નંબર ચારમાં શું છે, તો કે પ્રતિષ્ઠા। અચ્છે કામો સે હમારી પ્રતિષ્ઠા બઢતી હે, લખો અચ્છે કામો સે હમારી प्रतिष्ठा बढ़ती है। अक्षर सारा करीने व्यवस्थित जे शब्द छे एनी सामे वाक्य लखवानुं, अने जो लीटी नथी देखाती, व्यवस्थित अक्षर सारा न थता होय तो बधाए लीटी पहेला करी नाखवानी छे। जो अहीं शब्दनी सामे वाक्य लखवा माटे लीटी करी नाखवानी, स्केल लेवानी अने पेन्सिलथी लीटी करवानी। લીટી પણ આડાઅવળી થવી જોઈએ નહીં, જેટલા વાક્ય છે એટલી લીટી તમારે અહીંયા કરી નાખવાની અને વ્યવસ્થિત લખવાનું। હવે નંબર પાંચ ચિહ્ન, તો એનું વાક્યમાં પ્રયોગ શું લખશો, તો કે યહ કિસી કે પેર કા ચિહ્ન હે, લખો યહ કિસી કે पैर का चिन्ह है। पछी संज्ञा, चिन्ह अने संज्ञा बे जोयो ने, ए शेनु छे, तो के निशान, निशानना शब्द चिन्ह अने संज्ञा। तो हवे लखो बीजू वाक्य, दरवाजे पर कोई संज्ञा नहीं है, लखो दरवाजे पर કોઈ સંજ્ઞા નહીં હે, એટલે કે દરવાજા પર કોઈ નિશાન નથી। પછી આવે નંબર સાત હસ્ત, હસ્ત એટલે શું થાય, તો કે હાથ, હસ્ત અને પાણી, તો એનું વાક્ય લખો, જ્યોતિષીને સીતા કા હાથ દેખા, જ્યોતિષીને સીતા કા, સીતા કા હસ્ત દેખા, બરાબર ને। પછી નંબર આઠ કે આકાશ, તો આકાશ મેં કહી અંત નહીં હે, આકાશનો કે અંત છે નથી ને, હા, તો વાક્ય લખો, આકાશ કા કહી અંત નહીં હે, પછી લખો આકાશના આપણે ત્રણ શબ્દ જો, આકાશ, ગગન અને આસમાન પણ થાય, અહીંયા વધારાનું આસમાન આપેલું છે શબ્દ, તો આપણે લખવાનું અહીંયા આસમાન, એનું વાક્ય બનાવો, આસમાન કા રંગ નીલા હે, આસમાન એટલે કે આકાશનો રંગ કેવો હોય છે, નીલો, આસમાન કા રંગ નીલા હે,
आसमान का रंग नीला है। पछी नंबर 10 गगन, धीरे धीरे गगन बादलों से छा गया। धीरे धीरे गगन बादलों से छा गया। गगन એટલે શું થાય તો કે આકાશ જ થાય તો કે ધીમે ધીમે છે એ આકાશ છે વાદળોથી ભરાઈ ગયું। હવે જો લીથામાં આગળનું પેજ બધાને લખાઈ ગયા વાક્ય વ્યવસ્થિત સારા અક્ષરથી અને સમજાઈ પણ ગયા હશે શું કરવાનું હતું એ। તો ચાલો હવે આગળનું પેજ જોઈએ લીથામાં। તો અહીંયા આગળ પ્રશ્ન નંબર 10, નીચે દિયે હુએ ચોરસ મેં સે ઉદાહરણ કે અનુસાર સંજ્ઞા શબ્દ બનાવીએ ઓર ઉનકા વાક્ય મેં પ્રયોગ કીજીએ। સંજ્ઞા છે એ બનાવવાની છે શબ્દ અને ફૂલ ઉપયોગ કરવાનો છે વાક્યમાં। આમાંથી કઈ કઈ શબ્દ આપેલા છે એને સંજ્ઞા તરીકે આપણે લઈએ છીએ કે જે મેઇન શબ્દ હોય કોઈપણ વાક્ય એને સંજ્ઞા કહેવાય। એ શબ્દ પહેલાં લખવાના છે પછી એનો વાક્યનો પ્રયોગ કરવાનો છે। અહીંયા કોષ્ટક આપેલું છે, કોષ્ટકમાં પહેલાં એક એક શબ્દ લખવાનો અને આપણે નિશાન કરાવીશ તમને। આમાં ચોરસ જો આપેલું છે ને ઉદાહરણ ફૂલ, તો ફૂલ એક સંજ્ઞા છે તો કે યહ ફૂલ સુંદર હે વાક્ય એવું બનાવ્યું આપણે એવી રીતના બીજો શબ્દ આમાંથી ગોતવાનો છે। પેલા જો લીટી નથી દેખાતી એ તમે લીટી કરી નાખો વ્યવસ્થિત લીથામાં। તો આવી રીતે વ્યવસ્થિત 5 નંબર આપેલા છે, તમારે 5 લીટી કરવાની। તો એક એક શબ્દ હું તમને સંજ્ઞાનો પહેલાં લખાવી દઉં અહીંયા। તો લખો પહેલાં કમલ, તો હવે એ શબ્દમાં ગોતો કમલ ક્યાં લખેલું છે તો કે અહીંયા પહેલાં જ લખેલું છે ને એની ઉપર તમારે ગોળ કરવાનું। હવે એનું વાક્યમાં પ્રયોગ કરવો ઉપયોગ કરવો હોય તો વાક્ય શું બને, તાલાબ મેં કમલ ખીલતે હે લખો, તાલાબ મેં કમલ અહીંયા લખી નાખો નો સમય તો ખીલતે હે અહીંયા નો સમાય તો એની આગળ લીથામાં જગ્યા છે જ, તાલાબ મેં કમલ ખીલતે હે। પછી વાક્ય શબ્દ બીજો લખો સાગર, તો આમાં ગોતવાનો એ શબ્દ તો કે બીજો શબ્દ એની નીચે જ આપેલો છે સાગર, લખો સાગર કી શોભા દર્શનીય હે। સાગર કી શોભા દર્શનીય હે। પછી નંબર 3 લખો ભારત, તો ભારત ક્યાં લખેલું છે તો એ ગોતવાનો શબ્દ પહેલાં આપણે આમાંથી, તો અહીંયા જો લખેલું છે ભારત, ભારત વિશાળ દેશ હે વાક્યમાં લખવાનું, ભારત વિશાળ દેશ હે, ભારત છે ખૂબ જ મોટો દેશ છે। હવે નંબર 4માં લખો હિમાલય, હિમાલય તો આમાં ક્યાં લખેલું છે તો અહીંયા હિમાલય, એનું વાક્યમાં પ્રયોગ લખવાનું કે હિમાલય સબસે ઊંચા પર્વત હે, હિમાલય સબસે અહીંયા નંબર 5 છે આપણે અહીંયા કરી નાખશું, એનું વાક્ય અહીં લખી નાખો સબસે ઊંચા પર્વત હે, હિમાલય છે બધાથી ઊંચો પર્વત છે। હવે નંબર 5 છે લખો આરતી, તો એ શબ્દ ગોતો અહીંયા દેખાય છે આરતી, મંદિર મેં આરતી કે સમય બહુત ભીડ હોતી હે વાક્યમાં લખવાનું, એમાં મંદિર મેં આરતી કે સમય બહુત ભીડ હોતી
हे। चलो वाक्य पांच लखाई गया बधाने, पछी आमां शब्द गोतवाना हता ए थई गया। हवे जोईए प्रश्न नंबर 11, प्रकृति के बारे में पांच वाक्य लिखिए। प्रकृति विषे तमारे पांच वाक्य अहींया लखवाना छे। पहेला लीटी लीथामां जो देखाती नथी ए करी नाखो व्यवस्थित। तो प्रकृति विषे आपणे लखवानुं छे, तो एमां लखो पहेला जो आवी लीटी करी लेवानी, पछी हूँ बोलती जाईश तमारे लखवानुं। કે કુદરતી દ્રશ્ય હોય એનું ચિત્ર આપણે જોઈએ, એમાંથી વાક્ય લખવાના છે બનાવીને। તો કે યહ સ્થાન કિતના સુંદર હે, કુદરતી દ્રશ્ય જોઈએ તો મજા આવે ને આપણને, તો આપણે એમ થાય ને કે આ કેવું મસ્ત છે। તો યહ સ્થાન કિતના સુંદર હે, હરી ભરી ઘાસ મખમલ સી બીછી હોઈ હે, લીલું લીલું ઘાસ છે મખમલ જેવું ફેલાયેલું લાગે છે। વે પેડ કિતને હરે ભરે હે, વે એટલે કે પેલા ઝાડ છે કેવા સરસ અને લીલા ઘાસ છે। ઓર નદી કિનારે પૌધો પર ફૂલ કિતને અચ્છે હે, નદી કિનારો છે ત્યાં ફૂલ કેટલા સુંદર ખીલેલા છે। નદી કે જલ મે બતક તેર રહે હે, નદી હોય આસપાસ ઘણા બધા વૃક્ષો હોય, કુદરતી દ્રશ્ય હોય તો જોઈએ તો મજા આવે ને આપણને, તો કે નદીમાં બતક તેર રહે હે। ઓર મછલીયા ઇધર ઉધર ઘૂમ રહી હે, પાણીમાં માછલીઓ પણ હોય છે ને, તો કે માછલીઓ આ ઇધર ઉધર ઘૂમ રહી હે। એક મોર રૂમઝૂમ કરતા હુવા ચલા રહા હે, મોર છે કળા કરીને નાચતો હોય છે, એટલે કે મોર રૂમઝૂમ કરતા ચલ રહ્યા હે। ચલો લખી લીધું વ્યવસ્થિત બધાએ અહીંયા સુધી, સરસ। તો ચાલો આ પાઠ આપણે અહીંયા પૂરો થઈ જાય છે, પ્રવૃત્તિ છે એ કંઈ કરવાની નથી। આગળનો પાઠ છે ત્રીજો, એ આપણે આગળના લેક્ચરમાં જોશું। હવે આજનું હોમવર્ક જોઈ લઈએ। તો હોમવર્કમાં તમારી લીથામાં પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5। પ્રશ્ન નંબર 5ના 3 પ્રશ્ન જે આપેલા છે ને, પહેલાં એ 3 પ્રશ્ન તમારે વ્યવસ્થિત રફનોટમાં લખીને મોઢે પાકા કરી નાખવાના છે। સમજાઈ ગયું હોમવર્ક? આ 3 પ્રશ્ન લખવાના રફનોટમાં, હોમવર્કમાં। સમજાઈ ગયું? થેન્ક યુ।